વિદ્યાર્થી મિત્રો ગયા પિરિયડમાં આપણે સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા કરી હતી હવે આજે આપણે ત્યાંથી આગળ પાઠ શરૂ કરીએ છીએ પાઠવીસ અધૂરો છે ત્યાંથી ચાલુ કરીએ છીએ દ્વિતીયમ વૈશિષ્ટ્યમ દ્વિતીયમ એટલે બીજી વિશેષ વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા સંસ્કૃત યા વર્ણમાલા અસ્તી સંસ્કૃત ભાષા યાષ્ટી ભક્તિ છે અહીંયા સંસ્કૃત ભાષામાં યા એટલે જે સર્વનામ છે વર્ણમાલા અસ્તી વર્ણમાળા રહેલી છે વર્ણ એટલે કે અક્ષર સ્વર અને વ્યંજન તત્રમાં પણ ય એટલે જે સર્વનામ છે વર્ણક્રમ નિર્ધારિત વર્તતે વર્ણનો ક્રમ નિર્ધારિત એટલે નક્કી કરવામાં આવ્યો છે આપણી સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા રહેલી છે તેમાં પણ જે વર્ણક્રમ નક્કી કરવામાં આવ્યો છે સહ તે વૈજ્ઞાનિક તાર્કિક ચસ્થિ વૈજ્ઞાનિક રીતે તર્કસંગત છે તે વૈજ્ઞાનિક વિજ્ઞાન સાથે સુમેળ ધરાવે છે અથવા તો વૈજ્ઞાનિક તર્ક સંગત છે તાર્કિક સિ વૈજ્ઞાનિક વિજ્ઞાન સાથે તાર્કિક સંબંધ ધરાવે છે પ્રકૃતિ કુદરતી રીતે તો સર્વેભ્ય માનવેભ્ય બધા જ માણસોમાં યત એટલે જે ઉચ્ચારણ ઉચ્ચારણતંત્ર પ્રાપ્તમ જે માણસો બધા જ માણસોને ઉચ્ચારણ તંત્ર એટલે કે જ્યાંથી આપણે અક્ષર ઉચ્ચારીએ છીએ અને પેટી કહેવામાં આવે છે સ્વર પેટી અથવા તો ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ મળ્યું છે તસ્ય અનુસરેણ તે પ્રમાણે અનુસરણ તે પ્રમાણે કૃતવા એટલે કરીને અહીં વર્ણમાલાયા વર્ણના ક્રમ નિર્ધારિતો વર્તતે અત્ર યવ્ય છે અહીં વર્ણમાલાયા વર્ણમાળાનો વર્ણના વર્ણનો ક્રમ નિર્ધારિતો વર્તતે નક્કી કરવામાં આવ્યો છે ઉચ્ચારણ અનુસાર ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ અનુભવથી અકારનો ઉચ્ચાર પહેલાં કરવામાં આવે છે એટલે કે સ્વરને પહેલાં બોલવામાં આવે છે અકાર આવે તો કે સ્વર અથી અ સુધી તેર સ્વરો છે એટલે કે અનો ઉચ્ચાર સૌથી પહેલો થાય છે અતઃ એટલા માટે અવ્ય છે અત્ર અને અતહન એટલા માટે વર્ણમાળા એમ અકાર પ્રથમ વર્ત વર્ણમાળામાં પણ અકાર પહેલો મૂકવામાં આવ્યો છે અથવા તો અ વર્ણમાલામાં પણ અકારનો ક્રમ પહેલો છે પહેલાં અથી શરૂ થાય એવમ એવ આવી જ રીતે વ્યંજન વર્ણેશ વ્યંજન વર્ણોમાં પણ ક કારસ્ય ક્રમ પૂર્વે ચ કારસ્ય ક્રમ પશ્ચાત્વ વર્તતે તો વ્યંજન વર્ણોમાં પણ ક કારનો ક્રમ પહેલાં અને ત્યાર પછી જ છ ચારનો ક્રમ આવે છે કારણ કે ક પહેલા બોલાય છે પછી ખ બોલાય પછી ગ ઘ અને પછી ચ બોલાય છે આમ ક્રમ પ્રમાણે કલમ બનાવવામાં આવ્યો છે પ્રમાણે વર્તદે ત્યાર પછી જ ચ બોલાય છે તસ્ય અપી કારણમ ઈદમ એવ તેનું પણ આ જ કારણ છે ઈદમ એ સર્વનામ છે આ એવ એટલે જ અને કારણ એટલે કારણ તેનું પણ આ જ કારણ છે અન્ય શું ભાષા શું બીજી બધી ભાષાઓમાં યહા વર્ણમાલા સંતિ જે વર્ણમાળા રહેલી છે તત્ર તેમાં દૃશ્ય તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ ન વર્તતે ન મિલતી એમાં પણ આવો વૈજ્ઞાનિક તર્કનો ક્રમ ન મિલતી એટલે જોવા મળતો નથી તેમાં પણ વિજ્ઞાનનો આવો તાર્કિક ક્રમ જોવા મળતો નથી બીજી બધી ભાષાઓ તમે જુઓ તો આના જેવું છે નહીં તો સંસ્કૃત ભાષા એવી છે કે અવર્ણ પહેલાં બોલાય અને વ્યંજન વર્ણોમાં પણ ક વર્ણ પહેલાં બોલવામાં આવે છે એ આપણા વિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે વિજ્ઞાન પણ આમાં સહમત છે એમ કહેવા માગે છે તો આપણે ફરીવાર એને જોઈશું કે સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા એ છે કે ભાષામાં જે વર્ણમાળા છે તેમાં પણ જે વર્ણક્રમ નક્કી કરવામાં આવ્યો છે તે વૈજ્ઞાનિક રીતે તર્કસંગત છે અને કુદરતી રીતે બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર એને સ્વરપટે પણ કહેવાય તંત્ર પણ કહેવાય બધા જ મનુષ્યોને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેમાં તે પ્રમાણે કરીને અહીં વર્ણમાળાનો વર્ણક્રમ નક્કી કરવામાં આવ્યો છે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનો ઉચ્ચ અકારનું ઉચ્ચારણ સૌથી પ્રથમ થાય છે તો તો પહેલાં થાય છે એટલા માટે વર્ણમાળાનો અકાર પહેલો અક્ષર છે આવી જ રીતે વ્યંજન વર્ણોમાં પણ ક કારનો ક્રમ પહેલો છે અને ત્યાર પછી જ ચકારનો ક્રમ આવે છે તેમાં પણ તેનું પણ આ જ કારણ છે બીજી બધી ભાષાઓમાં જે વર્ણમાળા રહેલી છે તેમાં આવો તાર્કિક વૈજ્ઞાનિક સંગત જોવા મળતી નથી અથવા તો તેમાં તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી બીજી બધી ભાષાઓમાં વર્ણનો ક્રમ છે પણ આવો સંસ્કૃત ભાષા જેવો આવો તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી ચાલો હવે તમને એ પેરેગ્રાફ પણ સમજાઈ ગયો છે કે સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા કઈ છે બરાબર છે તો એ વર્ણમાળા દર્શાવી છે સ્વર અને વ્યંજનની હવે આપણે ત્રીજી વિશેષતા ઉપર જશું તૃતીયમ વૈશિષ્ટમ તો તૃતીયમ એટલે ત્રીજી વૈશિષ્ટમ એટલે વિશેષતા ત્રીજી વિશેષતા સંસ્કૃત ભાષાની ત્રીજી વિશેષતા આચાર્યના પાણીનીના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિ મસ્તિષ્ક સર્વોત્તમ કૃતિ હિ વર્તે હવે આચાર્ય આચાર્ય તો આચાર્યનું નામ શું છે પાણીની પાણીની આચાર્ય વડે વિરચિતમ એટલે રચવામાં આવેલા અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણો અષ્ટાધ્યાયી નામનો પ્રસિદ્ધ વ્યાકરણનો ગ્રંથ છે તે માનવ મસ્તિષ્કમાં એટલે કે આખી દુનિયામાં આખા વિશ્વમાં જેટલા મનુષ્યો છે એમાં સર્વોત્તમ કૃતિ વર્તતે સર્વશ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે એતાદ વ્યાકરણમ અન્યસ્ય ન ઉપલભ્ય તે એકતાદૃશમ એટલે આવું વ્યાકરણમ એટલે વ્યાકરણ અન્યત્ર ન ઉપલબ્ય તે બીજે ક્યાંય જોવા મળતું નથી પરિવાર સંસ્કૃત ભાષાની તૃતીય વૈશિષ્ટ્ય એટલે ત્રીજી વિશેષતા એ છે કે આચાર્ય પાણીની દ્વારા રચવામાં આવેલું અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત વ્યાકરણનો પ્રસિદ્ધ પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કમાં એટલે કે શિરોધૈય અને માણસોમાં શિરોધાર્ય અને સર્વશ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે આવું વ્યાકરણ બીજે ક્યાંય જોવા મળતું નથી તો ત્રીજી વિશેષતામાં તમારે આચાર્ય પાણીની અને એના વ્યાકરણનો ગ્રંથ પણ તમારે યાદ રાખવાનો છે બરાબર છે તો ત્રીજી વિશેષતા એ છે કે આચાર્ય પાણીની દ્વારા રચવામાં આવેલો અષ્ટાધ્યાય નામનો પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે તે માનવ મસ્તિષ્કમાં સર્વશ્રેષ્ઠ કૃતિ છે આવી વ્યાકરણ ક્યાંય બીજે જોવા મળતું નથી આ ત્રીજી વિશેષતા ચતુર્થમ વૈશિષ્ટ

સહ લક્ષ શ્લોકો પરિમિત તેમાં એક લાખ શ્લોકો છે લક્ષ્ય એટલે લાખ પરિમિત એટલે જેટલા એક લાખ જેટલા શ્લોકો આવેલા છે એતાદશઃ વિશાળ કાય એટલે આવો વિશાળ એટલે મોટો સૌથી મોટો ગ્રંથઃ લિખી લિખિતોપી સંસારે નાસ્તી નિખિલો અપી નાસ્તી આખા વિશ્વમાં ક્યાંય જોવા મળતો નથી સમગ્ર નિખિલનો સમગ્ર સંસારમાં પણ નથી આ મહાભારત નામનો એક મોટો ગ્રંથ છે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી ભારત દેશમાં છે ઈદમઅપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ આ સંસ્કૃત ભાષાની અપરમ એટલે બીજી વિશેષતા એટલે કે પેટા વિશેષતા માનવામાં આવે છે ચોથી વિશેષતા તો છે જ કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે એ તો એની વિશેષતા છે પણ પેટા વિશેષતા કઈ છે તો કે તેમાં એક લાખ શ્લોકો છે અને આવો મોટો ગ્રંથ સમગ્ર સંસારમાં અથવા તો દુનિયામાં આવો ગ્રંથ સંસ્કૃત ભાષા સિવાય બીજે કોઈ ભાષામાં જોવા મળતો નથી આ સંસ્કૃત ભાષાની એક બીજી વિશેષતા ગણવામાં આવે છે એટલે કે પેટા વિશેષતા ગણવામાં આવે છે તો ચોથી વિશેષતા એ છે કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે તેમાં એક લાખ શ્લોકો એક લાખ જેટલા શ્લોકો છે આવો વિશાળ ગ્રંથ સમગ્ર વિશ્વમાં ક્યાંય જોવા મળતો નથી આ પણ સંસ્કૃત ભાષાની એક બીજી વિશેષતા માનવામાં આવે છે પંચમ વૈશિષ્ટમ તો પાંચમી વિશેષતા શું છે સંસ્કૃત ભાષાની તો કે રામાયણ નામ સુપ્રસિદ્ધ આદિકાવ્ય મસ્તી રામાયણ એક ખૂબ જ પ્રસિદ્ધ આદિ કાવ્ય છે એટલે કે શરૂઆતનું એક કાવ્ય રામાયણને કાવ્ય પણ માનવામાં આવે છે પુરાતને ભારતે પ્રાચીન ભારતમાં અયમ ગ્રંથ આ ગ્રંથ અનેકાશું લિપિશુ લિખિતા અનેક ભાષામાં લખાયેલો છે સંપ્રતિ સેવારી એટલે કઈ કઈ ભાષાઓમાં લખાયેલા છે તો કે અત્યારે ક્યાં કઈ ભાષામાં જોવા મળે છે રામાયણ સંપ્રતિ એટલે અત્યારે હાલમાં સહ એટલે તે સર્વનામ છે નેવારી ભાષામાં નેવારી ભાષા મેથી મેથી ભાષામાં બંગાળી એટલે બંગાળી ભાષામાં દેવનાગરી એટલે દેવનાગરી ભાષામાં તેલુગુ એટલે તેલુગુ ભાષામાં ગ્રંથ એટલે ગ્રંથની ભાષામાં મલયાલમ એટલે મલયાલમ ભાષામાં શારદા શારદા ભાષામાં ઇત્યાદિશું લિપિશું લિખિતા મિલતી વગેરે ભાષાઓમાં લખાયેલો જોવા મળે છે સંસ્કૃત ભાષાયા એતાદૃશા બહો ગ્રંથા સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો લખાયેલા છે સંતિત છે એ પ્રાચીન કાલે અને કાશું પ્રાચીન સમયમાં અનેક લિપિ એટલે ભાષાઓમાં લિખિતા લખેલા જોવા મળે છે તથા લખાયેલા છે એદૃષ ઉપક્રમ આવો ઉપક્રમ અપી એટલે પણ સંસ્કૃત એવો વૈશિષ્ટ સંસ્કૃત ભાષાની જ એક વિશેષતા માનવામાં આવે છે હવે પરિવાર આપણે જોઈએ પંચમ વૈશિષ્ટ પાંચમી વિશેષતા એ છે કે રામાયણ નામનો ખૂબ જ પ્રસિદ્ધ આદિ કાવ્ય છે પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક ભાષાઓમાં લખાયેલો છે અત્યારે તે નેવારી ભાષા મેથી ભાષા બંગાળી ભાષા દેવનાગરી ભાષા તેલુગુ ભાષા ગ્રંથ ભાષા મલયાલમ ભાષા શારદા ભાષા વગેરે ભાષાઓમાં લખાયેલો જોવા મળે છે સંસ્કૃત ભાષામાં આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન સમયમાં અનેક ભાષાઓમાં લખાયેલા છે આવો ઉપક્રમ પણ સંસ્કૃત ભાષાની જ એક વિશેષતા રહેલી છે અસ્તુ બાકીનો આપણે આવતીકાલે ચલાવશું